તાપીના વેલદા ગામે આવેલ ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળામાં આપવામાં આવતું મધ્યાહન ભોજન કેન્દ્રમાં રાખેલ અનાજમાં જીવડા દેખાઈ આવ્યા હતા, ત્યારે બીજી તરફ આ શાળામાં તંત્ર દ્વારા શુદ્ધ પાણી મળી રહે તે માટે આરો પ્લાન્ટ પણ મૂકવામાં આવ્યું હતું, પણ તે શરૂઆત થાય અને બાળકો પાણી પીવે તે પહેલા જ બંધ રહી જતા આજે બાળકો શાળામાં કમ્પાઉન્ડમાં મૂકવામાં આવેલ પાણીની ટાંકીમાંથી બાળકો પીવાનું પાણી પી રહ્યા છે, ત્યારે બોર મારફતે ભરવામાં આવતી પાણીની ટાંકીનું પાણી પણ બાળકોના આરોગ્યને નુકસાન કરી શકે છે. હાલ તો વરસાદી ઋતુમાં પાણીજન્ય રોગોનું પ્રમાણ વધતું હોય ત્યારે આ શાળામાં અભ્યાસ કરતા માસૂમ બાળકોને શુદ્ધ પીવાના પાણી સહિત સારું પૌષ્ટિક ભોજન પણ નસીબ નથી, તો શાળાના બાળકોનું આરોગ્ય જોખમમાં આવી ગયું હોય ત્યારે સરકાર દ્વારા અંતરિયાળ આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળાઓ સારી સુવિધાઓ પૌષ્ટિક આહારની વાતો હવે આ વેલદા ગામની પ્રાથમિક શાળાની સ્થિતિ જોઈ તમામ સુવિધાઓની વાતો ખોખલી લાગી રહી છે.